विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप स्टैंडर्ड 8 नव चैप्टर पर जवानू छे। चैप्टर नंबर 2 एक चल सुरेख समीकरण। अगर विद्यार्थी मित्रों स्टैंडर्ड 6 और स्टैंडर्ड 7 के अंदर सुरेख समीकरण विषय आपने थोड़ा समझा था, हमें आपने आज एक चल सुरेख समीकरण विषय समझवा। तो एक चल सुरेख समीकरण इतने शू तो अहियां एक व्याख्या आपी छे तमने। एक चल सुरेख समीकरण, एक चल धरा की सुरेख पदावलिथी केटलो चल आवे छे, एक ज चल सुरेख पदावलिथी बनता समीकरण ने एक चल सुरेख समीकरण। तो ज्यारे भी परीक्षा नी अंदर तमने एक चल सुरेख समीकरण की बात करे अने एनी व्याख्या विशे कहे, तेनो चल केटलो आवो जोईए, एक ज चल धरा सुरेख पदावलिथी बनती समीकरण ने शुं कहेवाय, एक चल सुरेख समीकरण। तेनो आपणे उदाहरण समझ, तो अहींया चल आपणी पासे एक ज छे x, 5x इज इक्वल टू 25। बीजुं उदाहरण समझिए, 2x माइनस 3 इज इक्वल टू 9। तो आनी अंदर थी तमने ख्याल आव्यो के एक चल आ समीकरण नी अंदर एक ज चल छे, तेथी आपणे तेने एक चल सुरेख समीकरण कह्यो। हवे समीकरण हमेशा समता बराबर यानी केवी होय, बराबर ना चिन्ह नो उपयोग थाय छे। शेनो उपयोग थाय छे? बराबर। पण पदावली मां तेनो उपयोग थतो विद्यार्थी मित्रों, एक चल सुरेख समीकरण मां अने पदावली मां घणो डिफरन्स। अहीं आपणे बीजो टॉपिक समझिए, शुं कहेवा माँगे छे, समीकरण बनाववा एक चल नो उपयोग थाय छे। कोई पण समीकरण बनाववुं होय तो एक चल नो उपयोग थाय छे, बे चल नो उपयोग थतो नथी। ए समजावुं छुं, જ્યારે ભી સમીકરણ કોઈ પણ અત્યાર સુધી તમે સ્ટેન્ડર્ડ 6 7 ની અંદર તમે જોયું, ચલ એક જ હતો અને આપણે શું બનાવતા હતા? સમીકરણ। તો અહીંયા પણ આપણે એક ચલ સુરેખ સમીકરણનો ઉપયોગ કરીને આપણે સમીકરણ બનાવીશું અને તેની સાથે સાથે એક્ઝામ્પલ પણ બનાવીશું। અહીંયા 5x = 3 સુરેખ સમીકરણ છે, 2x = 2 પણ બંનેના ચલ કેવા છે? x અને y, તેથી પદાવલી કે અહીંયા 2x 2x + 1 3y + 7 પદાવલીમાં રહેલા ચલની મોટા મોટી ઘાત એક જ છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આની ઘાત 1 આની ઘાત 2 આની ઘાત 3 અહીંયા આ બધાની ઘાત કેવી છે? 1। એટલે શું કહેવાય? સુરેખ પદાવલી। અહીંયા શું છે? દરેકની ઘાત જો 2 આની ઘાત 2 આની 1, તો ચલની ઘાત 1 કરતા વધારે છે, તે સુરેખ પદાવલી છે। તો વિદ્યાર્થી મિત્રો આપ સૌને ખ્યાલ આવ્યો કે જ્યારે સમીકરણની વાત કરવામાં આવે છે એક ચલ સુરેખ સમીકરણ, તો ચલ પોતે એકલો હોય છે કે એક ઘાત જ હોય છે, એક કરતા વધારે ઘાત વાળો હતો નથી। જ્યારે અહીંયા તમે જોયું કે 5x = 3 એ સુરેખ સમીકરણ કહેવાય, પણ અહીંયા x² + 1 અને 2x અહીંયા એક જ ઘાત છે, અહીંયા એક ઘાત છે, અહીં પણ એક જ ઘાત છે, અહીંયા કેટલી ઘાતો છે? 2 2 અને 3। તો ચલની ઘાત 1 કરતા વધારે હોય છે, તેથી સુરેખ પદાવલી। આ સુરેખ પદાવલી છે। તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો કે સુરેખ પદાવલી કોણ છે અને સુરેખ પદાવલી કોણ નથી? તો આ ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવ્યો। તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ આ પોઈન્ટ્સ ઉતારવા જરૂરી છે, તેના લગતા પણ આપણે એક્ઝામ્પલ ગણાવવાના છે। તો એક ચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા, ઉદાહરણ, અહીંયા પણ બીજા સુરેખ સમીકરણ કહેવાય બે ચલ વાળા, અને અહીંયા પદાવલીમાં રહેલા સુરેખ પદાવલી અને સુરેખ પદાવલી નથી, તે અહીંયા સમજાવ્યું છે। તો
विद्यार्थी मित्रों आप सब तुम्हारे मैथ्स नोटबुक की अंदर चैप्टर 2 एक चल सूत्र समीकरण टॉपिक हमें लिखे हुए विद्यार्थी मित्रों अपने एक चल सूत्र पदावली की बात करें कि तुम्हें तुम्हारी नोटबुक की अंदर उतारी दीजिए। अबे आपने क्या ना एग्जाम्पल विषय समझी तो यहाँ एग्जाम्पल समझता पहला 2x माइनस 3 नमा चल x आ समता अने आ आपको सूचे समीकरण तो 2x माइनस 3 इक्वल टू 7 ये आपको सूचे समता अने समीकरण तो इक्वल टू आ गयो इटले आपको सूचे समीकरण तो विद्यार्थी मित्रों હવે તેની પરથી આપણે થોડા એક્ઝામ્પલ સમજીએ શું કહેવા માંગે છે એક ચલ સુરેખ પદાવલી હોય એક ચલ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણો તો અહીંયા એક બાજુ શું આપેલું છે ચલ અને બીજી બાજુ શું આપેલી છે સંખ્યા તો એક ચલ સુરેખ પદાવલી હોય અને અહીંયા આપણી સંખ્યા આપી હોય એવો આપણે એક્ઝામ્પલ લઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો હું એક્ઝામ્પલ લઉં ચાલો શું કહેવા માંગે છે તો x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 7 અહીંયા શું છે એક ચલ છે તો અહીંયા આપણે લઈએ x ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 2 તમને જે રીત આવે એ રીતે તમે એક્ઝામ્પલ કરી શકો અહીંયા શું કહેવા માંગે તો એક્સ માઇનસ 2 તો અહીંયા આપણે શું મૂકીશું પ્રશ્ન ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 2 તો બંને બાજુ 2 ઉમેરતા આ રીતે પણ તમે એક્ઝામ્પલ કરી શકો છો માઇનસ 2 છે એટલે આપણે શું કર્યા પ્લસ 2 બંને બાજુ પ્લસ 2 કર્યા હવે શું કરીશું x માઇનસ 2 પ્લસ 2 ઉડી ગયા ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 2 ઇઝ ઇક્વલ તો બંનેનો આન્સર આપણે સરખો જ આવશે આ રીતે તમે કોઈ પણ રીતે એક્ઝામ્પલ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીત તમને સરળ પડશે x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 2 છે કે પેલી બાજુ જાય છે એટલે 7 પ્લસ 2 7 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 9 બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ તો 6 ઇઝ ઇક્વલ ટુ ઝેડ પ્લસ 2 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણી પાસે એક ચલ સુરેખ પદાવલી છે અને બીજી બાજુ સંખ્યા છે તો શું કરીશું તો આ આખી રકમને આપણે આ બાજુ લઈશું અને બરાબરને આ બાજુ લઈશું હવે શું કરીશું તો હમણાં શીખેલ પ્રમાણે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 2 છે એટલે આ બાજુ થશે શું થશે માઇનસ 2 ઝેડ ઇઝ ઇક્વલ ટુ 6 માંથી 2 ગયા એટલે કેટલા રહ્યા 4 તો 6 માંથી 2 ગયા ઇઝ ઇક્વલ ટુ 4 તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 4 આ રીતે ગણવો હોય તો તમે શું કરશો અહીંયા પ્લસ 2 છે તો શું કરશો તમે અહીંયા આપણે લખીએ તો ઝેડ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 6 માટે ઝેડ પ્લસ 2 માઇનસ 2 6 માઇનસ 2 બંને બાજુ 2 બાદ કરતા તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોયું કે અહીંયા પ્લસ 2 હતા તો અહીંયા આપણે શું કર્યું માઇનસ 2 બંને બાજુ શું કર્યું આપણે માઇનસ 2 અહીંયા માઇનસ 2 હતા તો અહીં પ્લસ 2 કર્યા ઉમેર્યા
यहां बात करें तो जेड टू टू उड़ी गया इस पर तो सिक्स मार्क टू गया इस पर तो बनने वाले सर आपने एक सरफोज मर्चे तो तमें कोई पर नीते मैं एग्जांपल गणित सको पर हमारा मत प्रमाणे आज के रोशो तो तमने सरलता दी रहे सो प्लस टू छे या बस गया माइनस टू सिक्स माइनस टू इस पर तो विद्यार्थी मित्रों आप सभी जो के आ एग्जांपल तमें अगाऊ ना धोरण नी अंदर पर आ भरी गया हवे त्रीजो एग्जांपल छे त्रण छेदमात्रा प्लस एक्स इज इक्वल टू सत्तर छेदमात्रा आपण बहु इजी एग्जांपल छे आने पर आपणे एक चल सुबे पगार लेके आवानो छे हवे अहींया जोईए एक्स इज इक्वल टू सत्तर छेदमां सात हवे अहींमां त्रण छेदमां छे એ પોતે કેવા છે ત્રણ તો બરાબર ની આ બાજુ જાય છે એટલે શું થઈ જાય છે માઇનસ તો અહીંયા x બંનેના છેદ સરખા છે એટલે શું થયું શેવાન સત્તર માંથી ત્રણ જાય છે તો કેટલા રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપ સૌને ખબર છે કે મારી પાસે સત્તર રૂપિયા હોય એમાંથી ત્રણ જાય તો કેટલા રહે તો તમે તરત જ કહેશો चौदह रुपया जैसे माटे x इज इक्वल टू सत्तर माथी त्रण गया ले चौदह छेद में सात हवे शू करी शू विद्यार्थी अहीं छेद टू छे सात एक सात सात टू चौदह x इज इक्वल टू तो विद्यार्थी मित्र तमे जोयुं के आ एग्जांपल नी अंदर प्लस त्रण चतुर्थांश हता तो आपणे शू कर्या लखी सको बाजू अपने माइनस त्रण चतुर्थांश वे बात करवा मित्रों बहु इजी एक्जाम्पल तब आ एक्जाम्पल तब जाते गणी सकसो तो आ रीतना उदाहरण तब उमेरी उमेरी तब एक्जाम्पल गणी सको हम आप चौथो एक्जाम्पल समझा शू कहवा मांगे चौथा एक्जाम्पल तो तमे अहीं जोई शको छो तो चौथो एक्जाम्पल छे आपणी जोड़े टू एक्स छेदमां त्रण इज इक्वल टू एटीन तो विद्यार्थी मित्रों तमे अहीं जोई शको छो कि टू एक्स आ त्रण छे अढार साथे जशे अढार गुण्या त्रण छेदमां जे छे भागाकारमां ए उपरनी रकम साथे गुणाय छे टू एक्स अढार गुण्या त्रण छेदमां सॉरी અહીંયા બે આ ટુ ક્યાં ગયા છેદમાં આ ટુ ક્યાં ગયા છેદમાં આ થ્રી ક્યાં ગયા ઉપર તો અહીંયા તમે છેદ ઉડાડી શકો છો 2 નવા 18 x = 9 કરી સત્યાવીસ વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ એક્ઝામ્પલ કરી શકો છો અહીંયા પણ તમે આવું કરી શકો છો કે 2x છેદમાં 3 इज इक्वल टू 18 टू एक्स अठार गुणिया त्रण टू एक्स बराबर अठार करी चौपन घड़िया अपने आवड़ा जरूरी है तो एक्स चौपन छेद मार टू चौपन भाग्या बे करशो तमे तो 27 आवशे इज इक्वल टू 27 तो एक्स इज इक्वल टू 27 तो અહીંયા પણ તમે આ રીતે પણ ગણી શકો છો આ રીતે પણ એક્ઝામ્પલ ગણી શકો છો આ તમને ખ્યાલ આવી ગયો બરાબર છે તો આ રીતે પણ તમે 27 લઈ શકો છો અહીંયા પણ આન્સર તમે 27 લઈ શકો છો હવે આગળ એક એક્ઝામ્પલ લાસ્ટ પર લઈ આવે સમજીએ તમે તમારી નોટબુકની અંદર આ YouTube પર વિડિયો જોવાનો અને સાથે સાથે આ એક્ઝામ્પલ પણ તમારે ધ્યાનમાં જે તમારા ટેક્સ્ટબુકને લગતા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરીશું 14y = 30 હવે માઇનસ 8 છે એ પેલી બાજુ જશે એટલે શું થશે પ્લસ 8 14y 13 માં ઉમેરીએ તો આપ સૌને
ખબર છે કે 13 માં 8 ઉમેરીએ તો કેટલા થાય તો તમે અહીંયા 821 13 પછી કરશો 14 15 16 17 18 19 20 ને 21 હવે શું કરીશું તો y = to અહીંયા 14 y સાથે ગુણાય છે એ ક્યાં જશે છેદમાં તો y = 21 / 14 હવે આપણે કે છેદ ઉડે છે હા અહીંયા 7 ના ઘડિયામાં 21 આવશે અને અહીંયા પણ 7 ના ઘડિયામાં 14 આવશે તો આપણે ઉડાઈએ 7 કરે 21 અહીંયા 7 કરે 7 2 14 તો y = 3 / 2 આ આપણું શું કરશે તો વિદ્યાર્થી મિત્રો તમે એક્ઝામ્પલ જોયા કે શું કહેવા માંગે છે તો એક ચલ સુરેખ પધારી હતી અને તેના આપણે એક બાજુ સંખ્યા હતી તેના આપણે શું ગણ્યા અહીંયા એક્ઝામ્પલ તમને પાંચ એક્ઝામ્પલ આપ્યું આ પાંચે પાંચ એક્ઝામ્પલ તમે અહીં રકમ બદલીને પણ તમે તમારી નોટબુકની અંદર ભરી શકો તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ આ નોટની અંદર ઉતારી દેવાના હશે અને સાથે સાથે તેના વધારાના એક્ઝામ્પલ પણ ગણવાના રહેશે અને આપ સૌ આ પાર્ટ 1 YouTube પર વિડિયો જોજો નવું ચેપ્ટર છે બીજું એક ચલ સુરેખ સમીકરણ તો જરૂરથી આ વિડિયો જોજો અને સાથે સાથે તેનું હોમવર્ક પણ તો વિદ્યાર્થી મિત્રો આપ સૌએ આ YouTube પર વિડિયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ